વડોદરામાં ઈડી દ્વારા સાંડેસરા ગ્રુપના સંચાલકો સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યા છે. વડોદરામાં રહેતા ચેતન સાંડેસરા અને નીતિન સાંડેસરા પર સ્ટર્લિંગ બાયોટેક નામથી કંપની ચલાવે છે. તેમણે આંધ્ર બેંક, યુકો બેંક, એસબીઆઈ અને અલ્હાબાદ બેંકમાંથી અંદાજે 5,000 કરોડની લોન લીધી હતી, જેની તેમણે ભરપાઈ કરી ન હતી. અન્ય નાણાં વિદેશની બેંકોમાં જમા કરાવ્યા હતા. તેમણે અલગ અલગ દેશોમાં 50 જેટલા બેંક ખાતા ખોલાવીને તેમાં નાણાં જમા કરાવ્યા. ત્યારે આ કૌભાંડ મામલે ઈડીએ કાર્યવાહી હાથ ધરીને ગુજરાત અને મુંબઈમાં મળીને 4,701 કરોડની સ્થાવર મિલકત જપ્ત કરી, તો કેટલીય મોંઘીદાટ ગાડીઓ પણ જપ્ત કરાઈ. જોકે સાંડેસરા ગ્રુપના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી જતા ઈડી દ્વારા રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરાઈ છે. બીજી તરફ આ કૌભાંડ મામલે આંધ્ર બેંકના પૂર્વ મહાનિર્દેશક અનુપ ગર્ગ સહિત 3 વ્યક્તિની ધરપકડ કરાઈ છે.